વલસાડ જિલ્લાના પારડીમાં અરિયંત ટાઉનશીપમાં શિક્ષક દંપતીની 17 વર્ષીય પુત્રે માનસિક તણાવમાં બિલ્ડિંગ પરથી પડતો મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાની સ્ટેટ બેંક નજીક આવેલા અરિયંત ટાઉનશીપમાં બિલ્ડિંગમાં રૂમ નંબર 202માં રહેતા અને કોપલ્લી ખાતે સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ધર્મેશ નારાયણ પટેલ અને શિક્ષિકા પત્ની ભાવનાબેનની 17 વર્ષીય નાની પુત્રીએ પોતાના બિલ્ડિંગના ટેરેસ પરથી મોતની છલાંગ લગાવી હતી. એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જોરથી કંઈક પડવાનો અવાજ આવતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. બિલ્ડિંગમાં અચાનક બૂમાબૂમનો અવાજ સાંભળી ધર્મેશભાઈ અને ભાવનાબેન પણ નીચે આવી ગયા હતા. પોતાની વાલસોવી પુત્રીને જોતા માતા પિતા સદબંધ થઈ ગયા હતા અને ગંભીર ઇજા પામેલી સગીરા રિદ્ધિને તાત્કાલિક સારવાર અર્થે પારડી કુરેશી હોસ્પિટલ લઈ જતા હાજરના ડોક્ટરોએ રિદ્ધિને મૃત જાહેર કરી હતી. મૃત રિદ્ધિ સ્ત્રી સહજ સમસ્યાથી પીડાતી હતી, જેને લઈને માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. પારડી પોલીસે પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.